જૂનાગઢ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા તથા ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માજી ધારાસભ્ય પરબતભાઈ ચાવડા તથા માજી ચેરમેન ગાંડુભાઈ ઠેસિયા અને કોંગ્રેસના હોદ્દેદારોએ હાજરી આપી હતી. તેમજ દલિત સમાજના રણજીતભાઈ ગોહેલે આગેવાનો સાથે પણ બાબા સાહેબને ફૂલહાર ચડાવ્યા હતા. અહેવાલ દેવાંગ ટાંગ, જૂનાગઢ. રણજીતભાઈ ગોહેલ, સામાજિક અગ્રણી, દલિત સમાજ. આજે મહામાનવ મહાવિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 62મા પરાયી નિર્વાણ દિવસ નિમિત્તે સમગ્ર ભારત એવા અશોક સમ્રાટના અખંડ ભારત એવા જે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરનો પરિનિર્વાણ દિવસ છે આજે, એમાં સમગ્ર ભારતમાં SC ST OBC અને માઇનોરિટીના લોકોએ આજે કેન્ડલ, ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી બાબા સાહેબ આંબેડકરને એક અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. આજનો દિવસ આમ તો શોકમય છે, પણ SC ST OBC અને માઇનોરિટીના તમામ લોકો જાગૃત રહે એવા માટે આજે સમસ્ત ભારતમાં, આખા ભારતમાં આજે બાબા સાહેબને પૂર્ણ કાર્યક્રમો અન્ય જગ્યાએ થયા છે, અન્ય જગ્યાએ ઉજવવા જોઈએ, જેથી કરીને આવનાર દિવસોમાં પણ આ સમાજને પ્રોત્સાહન મળી રહે. કારણ કે આજે દુઃખની વાત એ છે કે બાબા સાહેબ આંબેડકરે જે અત્યાર સુધીનું જીવનકાળમાં જે SC ST OBC અને 50 વર્ષને જે કાંઈ મદદરૂપ થયા છે એના હિસાબે આજે લોકો જીવિત છે. આ જે મનોવૃત્તિ ધરાવતી અને મનુવાદીઓ લોકોએ અત્યાર સુધી જે અત્યાચારો કર્યા છે આ મૂળ નિવાસી ભારતીયો SC ST OBC ઉપર, એ કદાચ ને બાબા સાહેબ આંબેડકર અત્યારે જીવિત હોત તો આનું પરિણામ કંઈક અલગ આવે. એટલે આજે બધા શોકમયથી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી છે. જય ભીમ.